છ એપ્રિલ ઓગણીસો એંસી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ આજે ચુમ્માલીસ વર્ષ પૂરા થયા છે પિસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ થયો છે હરિનભાઈ મારી સાથે છે પૂર્વ સાંસદ છે હરીનભાઈ તમે તો સાક્ષી રહ્યા છો ઓગણીસો એંસીના સમયના પણ અત્યારે પિસ્તાલીસ વર્ષ જ્યારે શરૂઆત થઈ છે એ આખી જ જર્ની વાત કરવામાં આવે દર વર્ષે જે કાર્યક્રમ થતા હોય છે કયા કયા પ્રકારના તમારા અનુભવ છે દર વર્ષે પ્રજાની અંદર પાર્ટીનું વ્યાપ્ત અને પાર્ટીનું જે નેતૃત્વ છે એના પ્રત્યે ખૂબ આદર વધતો જાય છે અને પાર્ટી પોતે જે વચનો આપ્યા છે જ્યારે એમ વિરોધ પક્ષમાં હતા ત્યારે વિરોધ પક્ષની એમ ભૂમિકા ભજાઈ પણ જ્યારથી પાર્ટી સત્તામાં આવી છે રાજ્યોની અંદર બધા અને કેન્દ્રમાં આદરણીય વડાપ્રધાન લોક લડાયેલા નેતા આપણા વિશ્વ નેતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બની છે ત્યારથી લોકોમાં એક વિશ્વાસ છે કે આ દેશને કોઈ વૈભવ પર લઈ જનારા અને વિશ્વની મોટા મોટી એક વિકસિત રાષ્ટ્ર બનાવી શકશે તો એ નરેન્દ્રભાઈ નેતૃત્વમાં ભાજપ બનાવી શકશે દિનેશભાઈ મકવાણા અત્યારે આપણે જોડે છે જે અત્યારે સાંસદ ઉમેદવાર છે દિનેશભાઈ આજે ઇલેક્શનને લઈને અત્યારે જે પ્રકારનો માહોલ છે પ્લસ આજનો જે દિવસ પણની વાત કરવામાં આવે કયા પ્રકારનો તમારો ઉત્સાહ છે અને કેટલા ટાર્ગેટ છે કે કેટલા લેટથી તમને લાગે છે કે આ જીત છે આજે પિસ્તાલીસમાં સ્થાપના દિનએ હું સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટી અને દેશના બધા લોકો અમદાવાદ પશ્ચિમ પૂર્વ ગાંધીનગરના બધા લોકોને શુભેચ્છા પાઠવું છું આદરણીય હરીનભાઈ પાટક સાહેબ આદરણીય ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અમુલભાઈ સાથે અમે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓના ત્યાં શુભેચ્છકોના ત્યાં આજે ધ્વજ ફેર ફરકાવીને સ્થાપના દિન ઉજવીએ છીએ આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વમાં જે ભારતનું માન સન્માન વધાર્યું છે આજે ગરીબોથી લઈને આ દેશના સંપૂર્ણ વિકાસની અંદર જેમનું યોગદાન રહ્યું હતું એકસો ચાલીસ કરોડની જનતાને પણ નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે આજે છેલ્લા દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી શરૂ કરીને આજે દરેક લોકોને સિત્તેર વર્ષની આઝાદી પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે બે હજાર ચોવીસની ચૂંટણી નરેન્દ્રભાઈનું જે આજે વિઝન છે કે ચારસો પાર અને હન્ડ્રેડ પર્સન્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સખત મહેનત કરીને ચારસો પાર સીટ સાથે ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે એ આજના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે છે એક એક રહી પૂછવાનો તમે આટલા વર્ષનો અનુભવ રહ્યો તમારા અનુભવનો લાભ અત્યારે જે વર્તમાન સાંસદ જે ઉભા રહે છે એમને કઈ રીતે મળશે એમને તો ઓગણીસો સિત્યાસીથી થી લાભ મળી રહ્યો છે કેમ કે કોર્પોરેટર બન્યા ત્યારે હું પણ કોર્પોરેટર હતો ત્યારથી લાભ મળી રહ્યો છે અને હું પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા છું ભુજ સમિતિનો ઓગણીસો સડસઠ નો કાર્યકર્તા છું ત્યાંથી પાર્ટીએ મને આટલું બધું આપ્યું છે પાર્ટીએ એટલે મારું અંતિમ શ્વાસ સુધી ભાજપ 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 કમળ 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 બાકી બધું રમણ ભૂમણ